નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ એકમ દ્વિદલ ડૉક્ટર આઈ કે વીજળીવાળાનું આ એકમ આપણે સમજ્યા. એના આધારે કેટલાક પ્રશ્નો પણ કરી ગયા અને હવે પછીના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી કોષ્ટકમાંથી શોધી વર્તુળ કરો અને ખાલી જગ્યામાં લખો. ઉદાહરણ પણ આપેલું છે, સમય તો વખત તો કોષ્ટકમાં આપેલું છે. નીચે શબ્દો આપેલા છે, દેવળ તો મંદિર, પ્રતિમા તો મૂર્તિ, વિસ્મય તો નવાઈ, આંકો તો ઘસરકો, પરવાનગી તો મંજૂરી, વિનંતી તો આજીજી. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 1, મૂર્તિ, આપણે લખવાનું છે મૂર્તિ, ટી રસ્વ ઈ ઉપર રેફ, શિલ્પી, શિલ્પીમાં શી રસ્વ ઈ એટલે શિલ્પી, પથ્થર, પથ્થરમાં ત અડધો છે એ કાઢી અને થ કરવાનું છે તો પથ્થર, નુકસાન તો નુકસાનમાં આવશે નુકસાન, નિર્દોષ તો નિર્દોષમાં સ, અહીંયા સ અને સ નો ભેદ છે, છ છે નિરાશા, નિરાશામાં નિરસ્વ ઈ. 7, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1, જાણ અજાણ, 2, જવાબ સવાલ, 3, નિરસ સરસ, 4, નુકસાન ફાયદો, 5, ધ્યાન બેધ્યાન, 6, પરદેશ સ્વદેશ, 7, સંતોષ અસંતોષ, 8, હાજર ગેરહાજર, 9, સ્થાપન વિસ્થાપન. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. હવે આની અંદર બંનેના માત્ર એક ટપકાનો ફરક છે તો પણ એનો અર્થ બદલાઈ જાય છે. નંબર 1 પર છે મંજૂરી, મંજૂરી એટલે પરવાનગી કે રજા, એનો વાક્ય પ્રયોગ છે વર્ગખંડમાં શિક્ષકની પરવાનગીથી આવવું. પછી છે મજૂરી, તો મજૂરી એટલે શ્રમ પેટે જે રકમ મળે છે તે, વાક્ય પ્રયોગ છે મજૂરી પેટે મળતી રકમ એટલે મજૂરી. પછી 2, 2 માં છે ટૂંક, ટૂંક એટલે જે ટૂંકાણમાં આપણે લખીએ તે કે સંક્ષેપ, વાક્ય પ્રયોગ છે કવિતાનો સાર ટૂંકમાં સમજાવો. ટૂંક, ટૂંક એટલે શિખર, વાક્ય પ્રયોગ છે ભુજિયાની ટૂંક પર મંદિર છે. 3, 3 માં છે સાંભળવું, સાંભળવું એટલે યાદ આવવું, અમે પ્રવાસ ગયા હતા એ હજુ મને સાંભળે છે. પછી છે સાંભળવું, તો સાંભળવું એટલે શ્રવણ કરવું, વાક્ય પ્રયોગ છે વર્ગખંડમાં શિક્ષક ભણાવે તે ધ્યાનથી સાંભળવું. પછી છે 9, 9 માં છે નીચેના શબ્દો દ્વિરૂપ્ત શબ્દોના વાક્યમાં પ્રયોગ કર્યો. દ્વિરૂપ્ત શબ્દો, એકનો એક શબ્દ એનો પુનઃ વખત એનો ઉચ્ચાર થાય છે તો એને દ્વિરૂપ્ત શબ્દ કહેવામાં આવે છે. એક છે જોડાજોડ, તો પ્રવાસમાં અમે બંને જોડાજોડ બેઠા હતા. 2 છે ખુશખુશાલ, તો દિવાળીના ફટાકડા મળતા બાળકો ખુશખુશાલ થઈ ગયા. હસતા હસતા, કોઈ પણ કાર્ય હસતા હસતા કરવાથી કામનો બોજ લાગતો નથી. હવે પ્રશ્ન નંબર છે 10, 10 ની અંદર છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો, એ આપણે એકમની અંદર જ સમજી ગયા છીએ. 1 છે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, તો જવાબ છે શિલ્પી. 2 છે લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ એટલે લોન. હવે પાઠમાંથી વાક્ય શોધીને તેના પ્રકાર સામે લખો. હવે આની અંદર આપણે જેમ વિરામચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે કરવાનું છે. 1 છે પ્રશ્નવાક્ય, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે, મેં પ્રશ્ન પૂછ્યો, તો આની અંદર આવશે પ્રશ્નાર્થ છે. 2 માં છે ઉદ્ગાર વાક્ય, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, તો આમાં આવશે ઉદ્ગાર વાક્ય. પછી સાધુ વાક્ય, સાધુ વાક્યની અંદર માત્ર સાધુ વાક્ય હોય છે અને એની પાછળ પૂર્ણ વિરામ કરવામાં આવે છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો, એમને એમ હું કોઈ પણ જાતના વિરામચિહ્ન વગર બોલી ગઈ અને વાક્ય પૂર્ણ થયું એટલે આવશે પૂર્ણ વિરામ. પછી છે 12, 12 માં છે નીચેના ફકરામાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. હવે આ વિરામચિહ્નો ફકરો એમને એમ લખેલો છે અને આપણે એનામાં વિરામચિહ્નો મૂકવાના છે, તો એનાથી કહેવાય ગયું ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઊંચી જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ, ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે. જોયું ને, આની અંદર ક્યાંય મિત્ર વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવેલ નથી, પરંતુ ભાષાની અંદર હંમેશા વિરામચિહ્નનો ઉપયોગ કરવો જરૂરી છે, જેનાથી આપણે શું કહેવા માંગીએ છીએ તેનો ખ્યાલ આવે, તો આપણે એનો એમાં વિરામચિહ્નનો ઉપયોગ કરીને એ જ એને ફરીથી લખીશું. જેમ કે એનાથી કહેવાઈ ગયું,
તો આવશે અલ્પવિરામ, અને જે વ્યક્તિ બોલે છે તો એના પોતાના બોલેલા શબ્દોને અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે. ભલા આદમી, પછી છે ઉદ્ગાર ચિહ્ન. જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ, શું કામ કહે પૂછે, મેં પ્રશ્ન પૂછ્યો એટલે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાંવાળી કોણ જોવાનું છે કે એના પર નાક પર નાનો ઘસરકો છે, ફરી ફરી પાછો પ્રશ્ન પૂછ્યો તો ફરી પાછો પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આટલા પ્રશ્નો આપણે સમજ્યા. હવે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હું તમને પછી કરાવીશ, અને આ મેં જે તમને સમજાવ્યું એ હોમવર્ક તમને બધું નોટમાં લખવાનું છે. અસ્તુ.